नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 11 मनोविज्ञानी अंदर अपने जो प्रथम चैप्टर की शुरुआत करी थी एमां मनोविज्ञानी व्याख्याओं, मनोविज्ञान ख्यालों, लक्षणों। आज हम आप मनोविज्ञान स्वरूप केवु छे, मनोविज्ञान क्या क्या विषयों पर केवी रीते अभ्यास करे छे, ए मुद्दाओं पर आप चर्चा करीशुं। हवे सामान्य रीते मनोविज्ञाननी अंदर जुदा जुदा विषयों समन्वय थयेलो जोवा मळे छे। जेम के विज्ञान छे, विज्ञानना जुदा जुदा विभागों में भौतिक विज्ञान, रसायण विज्ञान छे, त्यारबाद मानसशास्त्र, रुवनशास्त्र, बराबर बायोलॉजी एटले के जीव विज्ञान, आ बधा विषयों पर अनुबंध धरावे छे मनोविज्ञान। हवे आजे आपणे मनोविज्ञानना जुदा जुदा क्षेत्रोनी अंदर एना जे अभ्यासो छे, जुदा जुदा वैज्ञानिको द्वारा जे अभ्यासो करवामां आव्या छे, आ मुद्दा उपर आपणे वात करीशुं। तो मनोविज्ञाननुं स्वरूप, एनुं प्रथम स्वरूप छे मनोविज्ञान विज्ञान छे, क्रम नंबर 1। मनोविज्ञान विज्ञान छे। हवे मनोविज्ञान ने विज्ञान नु नाम आप्युं छे, आपणे नवा ए लागे। आम जोईए तो विज्ञान अने मनोविज्ञान बंने अलग वस्तु छे। आगळ आपणे भण्या हता एक मुद्दो, तमने याद होय तो, के मनोविज्ञान एक विज्ञान छे। विज्ञान एटले शुं? विज्ञान एटले सिद्धांतो અને પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયેલો વિશિષ્ટ જ્ઞાનનો ખજાનો, એટલે વિજ્ઞાન। વિજ્ઞાન પાસે જે જ્ઞાન છે એ પ્રયોગો અને સિદ્ધાંતોથી પ્રાપ્ત થયેલું ચોક્કસ પ્રકારનું જ્ઞાન છે, બરાબર। તો મનોવિજ્ઞાનને વિજ્ઞાન પણ કીધું છે, એટલા માટે એને કીધું છે કે મનોવિજ્ઞાનની અંદર વિવિધ ઉદ્દીપકો એટલે કે પ્રાણીઓ છે, સજીવો છે, જુદા જુદા પૃથ્વી પરના વાતાવરણના જુદા જુદા ઘટકો છે, આના ઉપર પ્રયોગો દ્વારા અનુભવો કરવામાં આવે છે, અર્થઘટનો કરવામાં આવે છે, એટલે એને વિજ્ઞાન કીધું છે। આગળ આપણે ભણશું એટલે આપણે આપણા અભ્યાસક્રમમાં પણ જુદા જુદા પ્રયોગો આવશે, અભ્યાસો આવશે, કે અમુક પ્રકારની જે સંવેદનાઓ છે, અનુભવો છે, આપણને કઈ રીતે થાય એના ઉપર પ્રયોગો આવશે। પ્રયોગો એટલે વિજ્ઞાનના પ્રયોગો નહીં, રસાયણોના એવા પ્રયોગોની વાત નથી, અહીંયા અભ્યાસો આવે, માત્ર ને માત્ર નિબંધ પ્રકારના વાર્તાલક્ષી અભ્યાસો આવે કે ભાઈ જેમ કે આપણને જે સંવેદનાઓ થાય શરીરની અંદર, કે આપણની મનગમતી ભાવતી વસ્તુ આપણી નજર સમક્ષ આવે એટલે આપણા મોઢામાં પાણી આવવું, તો એ ઉદ્દીપકની અસરથી આપણા શરીરની અંદર ઉત્પન્ન થતો પાચક રસ જે મોઢામાં લાળ સ્વરૂપે ઉત્પન્ન થાય એ એક સંવેદના ઉત્પન્ન થઈ કહેવાય। તો એ કઈ રીતે થાય છે, ક્યારે થાય છે, એમાં કયા પરિબળો જવાબદાર છે, આના ઉપર મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસો કર્યા છે, અભિસંધાનને, કારક અભિસંધાનને, બરાબર। આ બધા જે પ્રયોગો આવશે આગળ આપણે ભણશું એટલે એના જુદા જુદા અભ્યાસો આવશે। પહેલી વાત એ કે મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો કોણે આપ્યો, વિજ્ઞાન નામ કોણે આપ્યું, બરાબર, એ મુદ્દા ઉપર આપણે આગળ વાત કરીએ। તો હું જે રીતે બોલતો જાઉં એ રીતે મુદ્દા લખતા જવાના। પહેલો મુદ્દો છે 1889માં જર્મનીના લિપજિગ શહેરમાં વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે સ્થાપેલી પ્રયોગશાળા
માંથી મનોવિજ્ઞાનની વિજ્ઞાનનો દરજો આપવામાં આવ્યો. બીજો મુદ્દો, મનોવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન જેવા વિષયો સાથે મનોવિજ્ઞાનની જ્ઞાનનો સેતુ રચાયો. સામાજિક, ત્રીજો મુદ્દો, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. ચોથો મુદ્દો, આ ઉપરાંત ન્યુરોસાયન્સ કોમ્પ્યુટર વિજ્ઞાન માહિતી પ્રસારણ વિજ્ઞાન વગેરે ક્ષેત્રો સાથે મનોવિજ્ઞાનનો સમન્વય જોવા મળે છે. ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા જો, હું બોલતો જાઉં એટલે મારી સાથે સાથે લખતું જાઉં જેથી કરીને પાછળનો રહી જાઉં, પછી સમજાવવામાં આપણો સમય ન બગડે. હવે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, આવું ક્યાંથી કહેવામાં આવ્યું છે? તો કે 1879માં જર્મની શહેરના લેપજિગ શહેરમાં વિલહેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગશાળાની સ્થાપના કરી અને ત્યાંથી મનોવિજ્ઞાન ઉપર વિવિધ અભ્યાસો શરૂ થયા. પછી વિવિધ પ્રયોગો દ્વારા, વિવિધ તારણો દ્વારા જે અધ્યયનો થયા, જે અર્થઘટનો થયા પ્રાણીઓ ઉપર, મનુષ્ય ઉપર અને વિવિધ પ્રાકૃતિક ઘટનાઓ ઉપર, બરાબર આ અભ્યાસોનો સમન્વય કરી અને એક નવા જ વિષયને નામ આપ્યું. બરાબર, પ્રયોગો દ્વારા શરૂ થયેલો અને વિકસેલો જે વિષય છે એટલે એને વિજ્ઞાન એવું નામ આપ્યું. વિજ્ઞાન અને મનોવિજ્ઞાન વચ્ચે ચોક્કસ પ્રકારનો સમન્વય છે, કારણ કે વિજ્ઞાનની અંદર જો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી અને જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી, આ ત્રણેય વસ્તુ વિજ્ઞાનની અંદર આવે છે. તમે 10 અંદર બધું આ ભણ્યા છો. આ વિષયો સાથે મનોવિજ્ઞાનને જ્ઞાનનો સેતુ છે, કારણ કે આમ બંને એકબીજા સાથે સંલગ્ન છે. વિવિધ પદાર્થો, વિવિધ રસાયણો, વિવિધ ઉદ્દીપકો, વિવિધ સજીવો, આના ઉપર જ અભ્યાસ કરવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાનને વિજ્ઞાન બે અલગ નથી, બંને એકબીજાને સંલગ્ન છે. સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ માટે પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય. બે મુદ્દાઓ આવ્યા, સામાજિક અને સાંસ્કૃતિક. સામાજિક એટલે શું? તો કે
સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. સમાજ એટલે શું? તો સમાજની એક ટૂંકી વ્યાખ્યા છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ તેમના હેતુઓને સિદ્ધ કરવા માટે એકઠા થાય ત્યારે સમાજ અસ્તિત્વમાં આવે. તો આજે આપણો માનવ સમાજ છે, પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો વસવાટ કરે છે, એમાં એકમાત્ર મનુષ્ય એવું પ્રાણી છે જે સામાજિક પ્રાણીની વ્યાખ્યા એને લાગુ પડે છે. આપણે સમાજમાં રહીએ છીએ, વિચારપૂર્વક જીવીએ છીએ, સારો વર્તન વ્યવહાર કરીએ છીએ, આપણી રેણી કેણી, આચાર વિચાર, પહેરવેશ, ખોરાક, કામ કરવાની રીત, વર્તણૂક, આ બધું છે એ ચોક્કસ પ્રકારનું બુદ્ધિપૂર્વકનું ગોઠવાયેલું છે, બરાબર. એટલે આપણે સામાજિક પ્રાણી છીએ. પણ મનુષ્ય એ સમાજની અંદર, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે તે સંપૂર્ણ પરિપક્વ કે એ ઘડાયેલું હોતું નથી, એક પ્રાણી રૂપે જ જન્મ થાય છે. પછી એને સમાજ કેળવણી આપે, અનુભવો દ્વારા વિવિધ કેળવણી આપે, એને હાલતા ચાલતા બોલતા ખાતા પીતા રહેતા ઉગતા બેસતા આ બધું એને શીખવવામાં આવે. આ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક તાલીમ છે, બરાબર. આપણી માતા આપણને ખાતા શીખવાડે, ચાલતા શીખવાડે, બરાબર. વિવિધ પ્રકારનો વર્તન વ્યવહાર, રહેણી કેણી, આવું બધું આપણને શીખવી, એ એક પ્રકારની તાલીમો છે. જીવનની એક પાઠશાળા, સમાજ છે ને, જીવનની એક પાઠશાળા છે, એમાંથી આપણે જાજુ શીખવાનું. આ તો બધા વિષયો છે, વિષયોમાંથી તો તમને બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થાય, પણ સાચું આપણું મનુષ્યનું જ્ઞાન છે એ આપણને સમાજમાંથી પ્રાપ્ત થાય. આપણને સમાજ છે એ સાંસ્કૃતિક, આપણું સાંસ્કૃતિક ઘડતર કરે. સાંસ્કૃતિક એટલે કેવું? રીત રિવાજો, પરંપરાઓ, નીતિ નિયમો, આચાર વિચાર, વર્તન વ્યવહાર, આ બધી સાંસ્કૃતિક બાબતો કહેવાય, બરાબર. એની આપણને ટેવ પડે, આપણને એની તાલીમ આપે, બરાબર. આજે શાળાની અંદર તમે આવો છો બધા, તો શાળા તમને વિવિધ નીતિ નિયમો શીખવે, અનુશાસન, બરાબર, એક પ્રકારની શાસનની તાલીમ આપે. આજે તમે બોર્ડિંગ સ્કૂલની અંદર રહેતા હોય તો ત્યાં જે રેક્ટર હોય એ તમને બધું શીખવે, કેટલા વાગે રીડિંગ કરવું, કેટલા વાગે હોમવર્ક કરવું, કેટલા વાગે સ્કૂલે જવું, કેટલા વાગે ઉઠવું, સૂવું, બેસવું, ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું, વર્તન વ્યવહાર, વિવિધ પ્રકારની આપણી દૈનિક પ્રવૃત્તિઓ જે બધી હોય, આ બધું આપણને શીખવવામાં આવે. એ એકની એક બાબત લાંબો સમય સુધી ચાલે તો એ તાલીમ કહેવાય, અને તાલીમના અંતે આપણને એ ટેવ પડી જાય તો એક પ્રકારનું આપણું ઘડતર થયું કહેવાય. તો આવી સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ માટે પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ન્યુરો સાયન્સ, ન્યુરો એટલે માનસિક વલણોનું વિજ્ઞાન, મગજનું વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન. આજે વિવિધ ક્ષેત્રોની અંદર આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ, જો બરાબર, તો એનો પણ સમન્વય આની અંદર થયેલો છે. કારણ કે મનોવિજ્ઞાનને સરળ બનાવવા માટે કોમ્પ્યુટર એનું બ્રહ્માસ્ત્ર છે. કોમ્પ્યુટર દ્વારા વિવિધ આકૃતિઓ, આકૃતિના વિવિધ ભાગો, જુદા જુદા પ્રયોગો, જુદા જુદા અભ્યાસો, આ બધું આપણે સરળતાથી કરી શકીએ છીએ. અને માહિતી પ્રસારણ, માહિતી પ્રસારણ એટલે સોશિયલ મીડિયા, ટીવી ચેનલો છે, વિવિધ સેટેલાઇટ ચેનલો બધી, મોબાઈલ છે, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આ બધા માહિતી પ્રસારના માધ્યમો કહેવાય. ન્યૂઝ પેપરો છે, બરાબર. હવે આ બધા ક્ષેત્રો સાથે મનોવિજ્ઞાનનો સમન્વય થયેલો છે. આજે ઘણી બધી એવી ટીવીમાં ચેનલો આવે છે, તમે લોકો જોતા હશો કે નહીં જોતા હો, બરાબર. પણ જો તમને ખ્યાલ હોય તો એક વિજ્ઞાનની ચેનલ આવે છે, સ્પેશિયલી એની અંદર વૈજ્ઞાનિક અભ્યાસો જ આવે છે, પ્રયોગો વિવિધ આવે છે, વિવિધ માનવ પ્રવૃત્તિઓની તાલીમ અને એમનું માર્ગદર્શન આપતા સેમિનારો આવે છે, બરાબર. તો આ બધી બાબતો છે ને એ દૂર દૂરના લોકો સુધી પહોંચાડવાના માધ્યમો છે ટીવી ચેનલો. લોકો સાંભળે, એને અનુસરે, જોવે. જો કોઈ આ દુનિયામાં શીખીને જન્મતું નથી, જન્મા પછી બધું શીખવાનું હોય છે. ધીમે 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 તાલીમો ચાલુ થાય, એને ટેવો પાડવામાં આવે, આવડત થઈ જાય. આજે હું તમને એમ કહું કે આપણે બધા જે કાંઈ વ્યવહાર કરીએ છીએ, આપણે કંઈ જન્મી શીખીને જન્મા નથી, જન્મીને શીખા છીએ. આપણને સમાજ અને ચોક્કસ પ્રકારના નીતિ નિયમો, સમાજ, સમાજના લોકો દ્વારા, સમાજની સંસ્થાઓ દ્વારા આપણી અંદર આ પ્રકારના નીતિ નિયમો દાખલ કરવામાં આવ્યા છે, આવી ટેવો પાડવામાં આવી છે. એટલે આજે આપણે આ કક્ષાએ છીએ, એક મનુષ્ય સ્વરૂપે છીએ, નહીંતર તો આપણે પણ પ્રાણી કક્ષાના જ હોઈએ છીએ. ઘણા લોકો હજી પ્રાણી જેવું જીવન જીવતા હોય છે, એને ચોક્કસ તાલીમ ન મળેલી હોય છે, એને અનુભવ ન હોય છે, એને વર્તન કરતાં આવડતું ન હોય, બરાબર.
તો અનુભવો, વર્તન, બરાબર, આ બધી બાબતો છે એ વિજ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યાર પછી ક્રમ નંબર બે છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. ક્રમ નંબર બે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક. ચાલો એની અંદર લખજો. પહેલો મુદ્દો, મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ પ્રાકૃતિક છે. તે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. જે પ્રાકૃતિક ઘટનાઓ પર આધારિત છે. બીજો મુદ્દો, પ્રાકૃતિક ઘટનાઓની શરૂઆતથી અંત સુધીનો અભ્યાસ મનોવિજ્ઞાન દ્વારા થતો હોવાથી તે પ્રાકૃતિક વિજ્ઞાન બની રહે છે. પૃથ્વી પર જુદા જુદા પ્રાકૃતિક, ત્રીજા મુદ્દાની અંદર, પૃથ્વી પર જુદા જુદા પ્રાકૃતિક ઘટકોની ક્રિયા પ્રક્રિયા મનોવિજ્ઞાનના અભ્યાસમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. ચોથો મુદ્દો, વિવિધ ઉદ્દીપકો સજીવોના વર્તન અને વ્યવહાર પર હકારાત્મક અને નકારાત્મક અસર કરે છે, તો જે અસરોનો અભ્યાસ કરવામાં આવે તે પ્રાકૃતિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કહેવાય છે.
હવે મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક, પ્રાકૃતિક એટલે કુદરતી. જો મનોવિજ્ઞાન અભ્યાસના બે ક્ષેત્રો છે, આગળ આપણે એક મુદ્દો ભણ્યા તેમાં આવ્યું હતું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. સાંસ્કૃતિક એટલે માનવીય પરિબળો અને પ્રાકૃતિક એટલે કુદરતી પરિબળો. હવે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કીધું છે. પ્રાકૃતિક વિજ્ઞાન એટલા માટે કીધું છે કારણ કે મનોવિજ્ઞાનના અભ્યાસો છે ને વિવિધ પ્રાકૃતિક ઘટકોને આધીન છે. પ્રાકૃતિક ઘટકો ક્યા? તો કે જમીન છે, જળ સ્ત્રોતો છે, જંગલો છે, સજીવો છે, પ્રાણીઓ છે, પર્વતો છે, વાયુઓ છે વિવિધ, બરાબર. આ બધા પ્રકૃતિના ઘટકો કહેવાય. અને મનુષ્ય પણ એક પ્રકૃતિનો ઘટક છે, આપણે પણ એક પ્રકૃતિનો ભાગ જ છે. આપણું જીવન આ જુદા જુદા પ્રાકૃતિક ઘટકોને આધીન છે. તમને ખ્યાલ હોય તો શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ પ્રકૃતિની અંદર મુખ્ય આવરણો ચાર, વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ ચાર પ્રાકૃતિક ઘટકોમાંથી જ આખી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, આખી પૃથ્વી અસ્તિત્વમાં આવી. અને પૃથ્વી ઉપર વિવિધ ઘટકો ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. હવે આપણે જોઈએ છીએ કે કુદરતી ક્રિયા પ્રક્રિયાઓ જે પૃથ્વી ઉપર થાય એની મેળે થાય, આપણે એમાં આપણું કોઈ યોગદાન નથી. આપણે તો ઉલટાની એમાં દખલગીરી કરીએ છીએ. હવા છે, પાણી છે, વરસાદ છે, સૂર્યપ્રકાશ છે, ઠંડી ગરમી, જમીનની ફળદ્રુપતા, સમુદ્રમાં ભરતીવટની પ્રક્રિયા, વનસ્પતિની અંદર ફળ ફૂલની ઉત્પત્તિ, સજીવોમાં પ્રજોત્પત્તિ, આ બધી ઘટનાઓ છે ને જો કુદરતી છે, એમાં કોઈ જગ્યાએ મનુષ્યનું યોગદાન નથી. મનુષ્ય પણ એક કુદરતનો જ ભાગ છે. આપણા દ્વારા જે થતો વર્તન વ્યવહાર અને આપણા દ્વારા જે થતી ક્રિયા પ્રક્રિયાઓ છે એ બધી આપણા માનસની જ પેદાશ છે, આપણા મનની અંદર ઉત્પન્ન થતી જ પ્રક્રિયાઓ છે બધી, બરાબર. એટલે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કીધું છે. જો કે પ્રકૃતિના વિવિધ અંગોનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન. પ્રકૃતિના વિવિધ અંગો એટલે ક્યા? તો કે હમણાં મેં તમને ઓળખાય પીએ બધા, કે બધા પ્રકૃતિના વિવિધ અંગો છે. વનસ્પતિ છે, સજીવો છે, જમીન છે, જળ સ્ત્રોતો છે, પર્વતો છે, રણ છે, નદીઓ છે, બરાબર. આ બધા પ્રકૃતિના અંગો છે. તો આના વર્તન વ્યવહાર ક્રિયા અને પ્રક્રિયાના જે અભ્યાસો છે એ મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે, બરાબર. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ પ્રાકૃતિક છે, તે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે જે પ્રાકૃતિક ઘટનાઓ ઉપર આધારિત હોય. આપણો વર્તન અને વ્યવહાર જો પ્રાકૃતિક ઘટનાઓ ઉપર આધારિત હોય છે, આપણી તાસીર, આપણી રેણીકેણી, આપણો આચાર વિચાર, જે તે પ્રદેશની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ એને અનુરૂપ આપણી કેળવણી થાય. હું એમ કહું કે માણસો આખી દુનિયામાં છે જો, પણ આખી દુનિયામાં એક સરખા માણસો નથી. જુદા જુદા ભૌગોલિક પ્રદેશોને આબોહવાને આધીન માણસોના વર્તન વ્યવહાર, રેણીકેણી, બરાબર, આચાર વિચાર, ખાણીપીણી આ બધું વિકાસ પામે. અન્ય સજીવો, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ એ પણ આખી પૃથ્વી ઉપર છે, પણ જેવી ભૌગોલિક પરિસ્થિતિ, જેવી પ્રાકૃતિક સ્થિતિ એને અનુરૂપ એનો વિકાસ અને એનું વર્તન આગળ આવે. હવે પ્રાકૃતિક ઘટનાઓની શરૂઆતથી અંત સુધીનો અભ્યાસ મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. પૃથ્વી પર જુદા જુદા પ્રાકૃતિક ઘટકોની ક્રિયા પ્રક્રિયા મનોવિજ્ઞાનના અભ્યાસમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે, બરાબર. આજે વિજ્ઞાન જેમ જુદા જુદા પ્રયોગો દ્વારા અભ્યાસો કરે છે એમ મનોવિજ્ઞાન પણ પ્રાકૃતિક ઘટનાઓના અભ્યાસો કરે છે, બરાબર. આજે સહેજે આપણને પ્રશ્ન થાય, દાખલા તરીકે આપણે અત્યારે તો શિક્ષિત ભણેલા ગણેલા છીએ એટલે ઘણું બધું વિચારી શકીએ અને ઘણું બધું સમજી શકીએ, પણ આપણા માણસની અંદર ઘણી વખત ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. જેમ કે ભાઈ પૃથ્વી ઉપર આજે વનસ્પતિની અંદર ફૂલો કઈ રીતે ખીલે, એમાં સુગંધ કઈ રીતે આવે, બરાબર. આ સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર આવે છે તો જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધે, બરાબર. વરસાદ કઈ રીતે આવે છે, બરાબર. હવા ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, આ બધી પ્રાકૃતિક ઘટનાઓ છે. સહેજે આપણા મનની અંદર સ્વાભાવિક રીતે આના પ્રશ્નો ઉદ્ભવે. તો આ બધી ઘટનાઓનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે કે આ કઈ રીતે ઉત્પન્ન થાય છે. આગળના ચેપ્ટર ભણશું એટલે તમને બધી ખબર પડી જાય કે જુદી જુદી પ્રકૃતિ કઈ રીતે પૃથ્વી ઉપર પોતાની ક્રિયા પ્રક્રિયાઓ કરે છે. પ્રકૃતિ જે ક્રિયા પ્રક્રિયાઓ કરે છે તો મનુષ્ય એ પ્રકૃતિનું એક અંગ છે, એનો એક ભાગ છે. તો પ્રકૃતિની સાથે આપણો વર્તન વ્યવહાર અને આપણો તાલમેલ આપણે મિલાવીએ છીએ અને એને અનુરૂપ આપણે જીવીએ છીએ. પ્રકૃતિથી જ્યારે મનુષ્ય વિમુખ થાય ત્યારે મનુષ્ય ઉપર જોખમ આવે. આજે આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારના રોગચાળાઓ અને કુદરતી આફતો આપણા ઉપર વધી છે, તો આપણું જીવન છે ને પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યું છે. કુદરત જીવાડેમાં આપણે જીવતા નથી, વાતાવરણમાં દખલગીરી કરીએ છીએ. કુદરતની જે આખી ઘટનાઓ છે એનું જે ચક્ર છે એમાં આપણે દખલગીરી કરી. એટલે તમે જુઓ બધા જ પ્રકૃતિના અંગો છે ને એને વિક્ષેપ પડ્યો છે, એ બધા દૂષિત થઈ ગયા છે.
એ દરેકે દરેક સજીવો કે વનસ્પતિ છે એનો એક ચોક્કસ નિયમ હોય છે કે ભાઈ કોઈ એક વૃક્ષ છે તો એની અંદર એક વખત વર્ષમાં ફળ આવે, બરાબર, એનો સમય થાય એની મેળે કુદરતી રીતે આવે. પણ મનુષ્ય એની અંદર એવી વૈજ્ઞાનિક દખલગીરી કરી છે કે ફળો ફૂલો વનસ્પતિ આ બધાનું ચક્ર છે આખું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, બરાબર. તો મનુષ્યની દખલગીરીને કારણે પ્રકૃતિના વિવિધ ઘટકો છે એ વિક્ષેપિત થયા છે. તો આ બધી બાબતોનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. વિવિધ ઉદ્દીપકો સજીવોના વર્તન અને વ્યવહાર પર હકારાત્મક અને નકારાત્મક અસર કરતા હોય છે. આ અસરોનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. હવે જો પ્રકૃતિ છે ને એની બે અસર થાય આપણા ઉપર, હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મક અસરથી આપણો જીવન નિર્વાહ અને આપણો વિકાસ થાય, બરાબર, આપણી આયુષ્યમાં વધારો થાય, આપણી તંદુરસ્તીમાં વધારો થાય. હું તમને એમ કહું, પ્રકૃતિએ ઘણું બધું આપણને આપ્યું છે પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે વિચારવાનું હોય છે, બરાબર. પણ માણસ એના ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે કરે છે પ્રકૃતિના ઘટકોનો, એટલે મનુષ્ય ઉપર જોખમ દિન પ્રતિદિન વધતું જાય છે. એ બીજું સ્વરૂપ છે મનોવિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન. ત્યાર પછી ક્રમ નંબર 3, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. ક્રમ નંબર 3, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સોશિયલ સાયન્સ ઇઝ એ સાયકોલોજી. તો મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન શા માટે છે, હવે આપણે એ મુદ્દાઓ પર ચર્ચા કરીએ. તો એની અંદર લખો, પહેલો મુદ્દો, મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન માનવ વર્તન નો અભ્યાસ કરે છે, જે સામાજિક સાંસ્કૃતિક બાબતોથી જોડાયેલો હોય છે. બીજો મુદ્દો, માનવ વર્તન ઘણીવાર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી ભિન્ન પણ હોઈ શકે છે. પછી માનવીનું વર્તન સામાજિક સાંસ્કૃતિક ઘટકોથી જ ઘડાય છે. તેથી જ કહી શકાય કે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે ફરી પાછો એક પ્રશ્ન થાય, પહેલાં એવું કીધું કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, તો એમાં આપણે એવું સાબિત કર્યું કે વિજ્ઞાન એટલા માટે છે કે મનોવિજ્ઞાન છે એ પ્રકૃતિના વિવિધ ઘટકો ઉદ્દીપકોનો સિદ્ધાંતો અને પ્રયોગો દ્વારા અભ્યાસ કરે છે અને એનું અર્થઘટન કરે છે, એટલે એને વિજ્ઞાન કીધું છે. પણ હવે અહીંયા ફરી પાછો પ્રશ્ન એ થયો, સામાજિક વિજ્ઞાન છે, સોશિયલ સાયન્સ ઇઝ અ સાયકોલોજી, તો મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન શા માટે કીધું? હવે આપણે એ સાબિત કરવું જોઈએ.
તો કે પ્રકૃતિના જે વિવિધ ઘટકો છે એમાંનો એક ઘટક એટલે મનુષ્ય. બધા સજીવોમાં મનુષ્ય એક જૂથમાં અને ચોક્કસ નિયમો સાથે જીવન જીવે છે. બધા પ્રાણીઓ અસ્તવ્યસ્ત જીવન જીવે છે, એના જીવનના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. પશુ પક્ષીઓ પ્રાણીઓ જે બધા છે તે, પણ મનુષ્ય એક જ એવું ઘટક છે પ્રકૃતિનો કે જે ચોક્કસ પ્રકારના જૂથમાં જીવન જીવે છે, નિયમો સાથે જીવન જીવે છે, જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે અનુબંધો રચવામાં આવ્યા છે એના સભ્ય બનીને જીવન જીવે છે. બરાબર, સારી ટેવો આદતો આપણી ચોક્કસ પ્રકારની રેણી કેણી આચાર વિચાર વર્તન વ્યવહાર, બરાબર, એટલે આપણે સામાજિક પ્રાણી છીએ. તો આપણું ઘડતર પણ સામાજિક અને સાંસ્કૃતિક ઘટકો દ્વારા જ થાય છે. પછી એ સમાજે સમાજે અને સંસ્કૃતિ છે એ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણા દેશની વાત કરો તો આપણા દેશના જુદા જુદા રાજ્યોની અંદર જો જુદા માણસો બધા આખા દેશમાં એક સરખા જ માણસો છે, પણ સાંસ્કૃતિક અને સામાજિક ભિન્નતાઓ બધાની વચ્ચે જોવા મળે. ભાષા છે, પહેરવેશ છે, ખોરાક છે, રેણી કેણી આચાર વિચાર રીત રિવાજો પરંપરાઓ, બરાબર, આ બધા બાબતની અંદર તમને જો ચોક્કસ પ્રકારની ભિન્નતા જોવા મળશે. બરાબર, તો આ ભિન્નતા છે એ પોતપોતાના પ્રાકૃતિક પ્રદેશો, પોતપોતાના જૂથ સમુદાયો, પોતપોતાના સમાજોને આધીન વિકસેલી હોય છે. તમે ગુજરાતની અંદર જન્મ લીધો છે, બરાબર, તો ગુજરાતની અંદર ગુજરાતી સાંસ્કૃતિક બાબતો તમારા ઘડતરની અંદર પ્રમુખ સ્થાને હોય. હા, તમે અસમમાં જન્મ લીધો હોય, કેરળમાં જન્મ લીધો હોય, તમિલનાડુમાં જન્મ લીધો હોય કે કોઈ પણ ભારતના અન્ય પ્રદેશોમાં જન્મ લીધો હોય તો ત્યાંની સંસ્કૃતિ ત્યાંનો સમાજ તમારા ઉછેરની અંદર મહત્ત્વનો ભાગ ભજવે. આપણે અમેરિકાની અંદર જન્મ લીધો હોય, બ્રિટનની અંદર જન્મ લીધો હોય, દુનિયાના કોઈ પણ દેશમાં જ્યાં તમે જન્મ લ્યો ત્યાંની સંસ્કૃતિ ત્યાંની પ્રકૃતિ તમારી સંસ્કૃતિના ઘડતરમાં પ્રમુખ સ્થાને રહે. બરાબર, આપણે આપણી રીતે જોવો બધું ભાષા આપણી આપણી જે ગુજરાતી ભાષા છે એ આપણે આપણી રીતે શીખી ગયા. રેણી કેણી પહેરવેશ આપણને આપણું સર્વસ્વ લાગે, આપણને આપણું શ્રેષ્ઠ રીતે ગમે, એમ દરેક લોકોને પોતપોતાના જે પ્રદેશો છે પ્રદેશોની ભાષા પહેરવેશ રેણી કેણી આચાર વિચાર રીત રિવાજો પરંપરાઓ આ બધાને અનુસરે અને એ મુજબ જીવે. એટલે જ કીધું છે કે મનોવિજ્ઞાન છે ને એ સામાજિક વિજ્ઞાન છે. બરાબર, સમાજ સાથે જોડાયેલા ઉદ્દીપકોનો અભ્યાસ કરે છે અને એના જુદા જુદા નીતિ નિયમો રેણી કેણી આચાર વિચાર આવી બધી બાબતોનો અભ્યાસ કરે છે. ચોથો અને છેલ્લો મુદ્દો, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. વાર્તનિક વિજ્ઞાન, વાર્તનિક એટલે વર્તન અને વ્યવહારનું વિજ્ઞાન છે. બરાબર, હવે એની અંદર બે ત્રણ મુદ્દાઓ છે. લખો પહેલો મુદ્દો, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, તેથી તે વાર્તનિક વિજ્ઞાન છે. બીજો મુદ્દો, મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર વગેરે વિષયોનો પણ અભ્યાસ કરે છે. પછીનો મુદ્દો, સિટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિક ના મતે મનોવિજ્ઞાન
नृवंश शास्त्र अने सामाजिक विज्ञान जेवा विषयोनो पण समन्वय साधे छे। वार्तनिक वार्तनिक एटले वर्तन, मनोविज्ञान एक वार्तनिक विज्ञान छे। जो वार्तनिक विज्ञान एने एटला माटे कीधुं छे के ए मनुष्य ने प्राणीना वर्तनों अभ्यास करे छे। હવે એ અભ્યાસની અંદર એ ક્યા ક્યા વિષયોને સંલગ્ન બનાવે છે તો કે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આવા વિષયોને પોતાના અનુબંધ એટલે કે સંબંધોથી જોડે છે, બરાબર। સિટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે મનોવિજ્ઞાન નૃવંશશાસ્ત્ર, નૃવંશ એટલે માનસશાસ્ત્ર, અને રસાયણ સામાજિક વિજ્ઞાન સમાજ અને સમાજના ઘટક તરીકે મનુષ્ય તમામ લોકો, પછી સ્ત્રી હોય, પુરુષો હોય, બાળકો હોય, વૃદ્ધો હોય, તમામે તમામ લોકોનો લોકોના માનસનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન। ખાલી માણસ એટલે એટલાથી છૂટીને જતો, માણસની અંદર જુદા જુદા ઘટકો છે, મનુષ્યની પણ જાતિ પ્રજાતિ છે। તો આના વિવિધ વર્તનો જો, એક બાળકનું વર્તન, એક વૃદ્ધનું વર્તન, એક યુવાનનું વર્તન, એક સ્ત્રીનું વર્તન, એક પુરુષનું વર્તન, આવા જુદા જુદા જે બધા ભાગ આવે આ બધાના અભ્યાસો મનોવિજ્ઞાન કરે। એટલે એમ કીધું કે નૃવંશ શાસ્ત્ર સાથે પણ સમન્વય સાધે છે, બરાબર। સમાજના રહેલા તમામ ઘટકો અને એમની ક્રિયા પ્રક્રિયાઓ સાથે મનોવિજ્ઞાન સંબંધો સાધે છે, બરાબર। ચાર મુદ્દા થયા, આ નિબંધ પ્રકારનો પ્રશ્ન છે, પાંચ માર્કની અંદર પરીક્ષામાં પૂછાય। ચાર મુદ્દા યાદ રાખવા, પહેલા મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે। ચાર મુદ્દા યાદ રાખો, ચારે મુદ્દાની અંદર બબે ત્રણ ત્રણ ચાર ચાર મુદ્દાઓ આવે સામાન્યની ઓળખના, બરાબર। એકદમ સરળ પ્રશ્ન છે, આજને આજ એક બે વખત વાંચી લેવો અને મોઢે લખવાનો પ્રયત્ન કરવો, ભલે ભાંગો ટૂટો જે આવડે, 20-25% આવડી જાય તો પણ આપણને ઘણું। ચાર મુદ્દા યાદ રહેવા સૌથી અગત્યના છે, ચાર મુદ્દા યાદ રહી જાય એટલે બાકીનું પછી અંદરથી તમને આવડી જાય, એને અનુરૂપ જ હોય, બરાબર। તો આ પ્રશ્ન પાંચ માર્કની અંદર પરીક્ષામાં પૂછાય છે, મનોવિજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવો એવો પ્રશ્ન પૂછાય, બરાબર। તો ચાર મુદ્દાને યાદ કરવા એટલે અંદરનો જે મસાલો છે એની મેળે યાદ આવી જાય, બરાબર। તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, આવતીકાલે હવે મનોવિજ્ઞાનના ધ્યેયો ઉપર જશું કે એના આગળ ધ્યેયો કેવા છે, બરાબર। અને હું જે લખાવું એ મારી સાથે સાથે જ લખતું જાઉં નોટબુકની અંદર, જ્યારે સ્કૂલની અંદર તમે આવશો ત્યારે તમારી બધાની નોટબુક ચેક કરવામાં આવશે, જેટલું લખાયું છે એ બધું જોવામાં આવશે, કઈ રીતે લખ્યું છે, વેઠ ઉતારી છે તો ફરી પાછું અહીંયા આવી અને ઉતારો કરવો પડશે નવેસરથી। એટલે સાથે સાથે જ લખતું જાઉં, આળસ ન કરવી, ભલે તમે ઘરે બેઠા છો, અમે અહીંથી કામ કરીએ છીએ પણ આપણે બધા લાઈવ જ છીએ, અને લાઈવ એટલા માટે છે કે આપણી વચ્ચેનું માધ્યમ છે। હમણાં જ આગળ આપણે ભણ્યા હતા કે વિવિધ કોમ્પ્યુટર સાયન્સ, આ ભાઈ માહિતી પ્રસારણ જેવા માધ્યમો દ્વારા આપણે માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ, બરાબર। પણ જ્યારે અહીંયા આવશો ત્યારે એક સાથે બધું કામ લેવામાં આવશે, એટલે એ બાબતને ધ્યાનમાં રાખી આ બધું દરરોજનું દરરોજ ઉતારે જવું, સરસ મજાની પેનથી, સારા અક્ષરથી, ભલે મુખ્ય મુદ્દા લખો આમ કલર પેનનો ઉપયોગ કરો, પેટા મુદ્દા બ્લુ પેનથી લખો, આકર્ષક નોટબુક બનાવો। જેટલી સારી નોટબુક હશે એટલા માર્ક્સ સારા હશે, એટલું યાદ રાખજો, બરાબર। એમ નહીં સમજતા કે ઓનલાઈન છે એટલે ગમે એમ લખીએ ન લખીએ તો ચાલે, સાહેબ ક્યાં જોવાના છે, અહીંયા આવશો એટલે સાહેબ બધું જ જોવાના છે અને કોઈ પણ પ્રકારની બાંધછોડ હાલશે નહીં। ઓકે, થેન્ક યુ, આભાર।